તો અમૂલ દૂધના ભાવના વધારા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમૂલ દૂધના ભાવ વધારા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. તો ચૂંટણી પૂર્ણ થતા જ ભાજપે આપ્યો છે મોંઘવારીનો માર, ત્યારે અમૂલ દૂધના ભાવના વધારા પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી રહી છે. તો કરોડો લોકોને નવા ભાવ અસર કરશે, ત્યારે શિક્ષણ માટે નોટબુક ફ્રીમાં વધારો દર વર્ષે વધે છે. તો બીજેપીએ વિશ્વાસઘાત કર્યો છે, ત્યારે કોંગ્રેસ જનતા સાથે છે. લોકોએ વિચારવાની જરૂર છે. તો જ્યારે બીજેપી આવે છે ત્યારે મોંઘવારીનો માર આપે છે. અગત્યની પ્રતિક્રિયા સામે આવી રહી છે. અમૂલ દૂધના ભાવ વધારા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. આજ ટોલ ટેક્સ ની અંદર પેલા 2023માં 10 રૂપિયાનો વધારો જીકી દેવામાં આવ્યો અને ટોલ ટેક્સના નામે સમગ્ર દેશની અંદર લૂંટ ચલાવતી કેન્દ્રની ભાજપા સરકારે ફરી એક વખત લોકોને ચૂંટણી પત્તાની સાથે પૂરી થયા, મતદાન પૂરું થયા ભેગો જ અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો છે. ત્યારે કરોડો લોકોને અસર કરતા ભાવ વધારાની અસરથી સામાન્ય માણસને જીવન જીવવું જે મુશ્કેલ થઈ ગયું છે એમાં વધુ મુશ્કેલી થશે. હજી તો સત્ર શરૂ થાય તેની પહેલા જુદા જુદા પાઠ્યપુસ્તકથી માંડીને એમાં ભાવ વધારો, જે ટેક્સ બુક સિવાયની વસ્તુ છે, જે શિક્ષણ માટે જરૂરી ચોપડા એટલે ફૂલ સ્કેપ નોટબુક એમાં ભાવ વધારો, અને ફીનો તો જબરજસ્ત ભાવ વધારો દર વર્ષે આવે છે. ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે જીવન જીવવાના મુશ્કેલી કરવામાં ભાજપા સરકારે વધુ એક મોંઘવારીનો આ ડોઝ આપ્યો છે. મને એમ લાગે છે કે આનાથી મોટી બીજો વિશ્વાસઘાત કોઈ હોઈ શકે નહીં. કોંગ્રેસ પક્ષ પ્રજાને પડતી મુશ્કેલીમાં તેમની સાથે ઊભું છે અને જનતાને કઈ રીતે આ મોંઘવારીના માર્ગમાંથી મુક્તિ અપાવી શકાય એના માટે જનતાએ જાતે પણ હવે વિચારવું પડશે કે આ સમય એવો છે કે જ્યારે જ્યારે ભાજપા આવે છે ત્યારે ત્યારે ભાજપા મોંઘવારીનો માર આપે છે. આપણે આશા રાખીએ કે ભાજપા દૂર થશે તો મોંઘવારીમાંથી મુક્તિ મળશે.